राजकोटनी अंदर भगवो लहरायो छे फरीथी अने जे प्रकारे गुजरातनी अंदर प्रचंड बहुमती मळी छे त्यारे राजकोटथी चूंटायेला एक युवा नेता तरीके जेमनी छाप हती कॉर्पोरेशनमां खूब ज धाकथी तेमने काम करता हता तेवा उदय કારણગઢ જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે અને આજે તેઓ કમલમ ખાતે આવ્યા હતા કારણ કે અહીંયા વિધાયક દળની બેઠક હતી આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સૌપ્રથમ તો આપને અભિનંદન પાઠવવા માંગુ છું ઉદયભાઈ જે પ્રકારે આપની કામગીરી રહી અને પાર્ટીએ આપને વિશ્વાસ આપ્યો આપ ફરીથી જીત્યા હવે શું લાગી રહ્યું છે કઈ પ્રકારની કામગીરી રહેશે કઈ પ્રકારની રણનીતિ રહેશે અને રાજકોટ માટે આપ શું ઈચ્છી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની હંમેશા સંગઠનમાં હોય કે कॉर्पोरेशन हो कि विधानसभा हो लोकसभा हमेशा विकासना काम ने प्राधान्य आपू वच्चे हमेशा विकास की बात लई जाए कारण के भारतीय जनता पार्टी एटला विकासना कामों करें 27 वर्ष में गुजरात में जे कई विकासना कामों से 8 वर्ष में मोदी साहेब नेतृत्व में केन्द्र सरकार जो विकासना कामों करें छेवाड़ा मानवी ने सुख सुविधा मिले इमने सारू एक जीवन एक सारू सुचारू जीवन में जो कई व्यवस्था हो तंत्र तरफ थी ये सारी थाय एना हमेशा काम करता हो भाई आज आप जरा आज यहाँ आया छो खास करीने फरीथी अपना विधायक दल नेता तरीके भूपेन्द्र पटेल ने नक्की कर देवामां आव्या छे मंत्रिमंडल की बात हजी चाली रही है अने कटकड़ो चाली रही है आपना नामनी पण वात आवी रही है शू लागी रह्युं छे आपने पहले तो आज फरीथी भारतीय जनता पार्टी जे कई विधायक दल की बैठक में ગુજરાતના ખૂબ જ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અત્યારે જે કાંઈ એમને ચૂંટ્યા છે અને એમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે દરેક ધારાસભ્યશ્રીઓ અને દરેક આખા ગુજરાતના તમામ લોકો ખંભે ખંભા મિલાવી આ ગુજરાતનો વિકાસ કેમ થાય ગુજરાતમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ છે એમાં હજી વધારો કેમ થાય એવા પ્રયત્નો રહેશે ઉદયભાઈ અંતિમ પ્રશ્ન એ પૂછવા માગીશ આપ અને દર્શિતાબેન કારણ કે સતત કોર્પોરેશનમાં એક્ટિવ રહ્યા કોર્પોરેશનમાં વર્ષો સુધી આપે કામ કર્યું અને ઊંચા પદ સુધી પણ આપ પહોંચ્યા શું લાગે છે એ કામગીરીના કારણે આપના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીએ અને વિશ્વાસને હવે સાર્થક રાજકોટની જનતા માટે કેવી રીતે કરશો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા વિશ્વાસ મૂકવા લાયક જ હોય છે દરેક કાર્યકર્તા ને ઇલેક્શન પાર્ટી લડાવી શકતી હોય છે પરંતુ મર્યાદાના હિસાબે કોઈ ને કોઈ કાર્યકર્તા ને જવાબદારી મળતી હોય છે એના ભાગરૂપે હું પણ કાર્યકર્તા છું મને પાર્ટીએ જવાબદારી આપી મારી પર વિશ્વાસ નહોતો એટલે બધા સાથે મળીને કામ કરતા હોય છે મંડળમાં સ્થાનની ઈચ્છા કરી આપને આપે તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે લોકોએ શું કરવું અમારે નક્કી નથી કરવાનું હતું પાર્ટી જે નક્કી કરે કે પાર્ટી અમને જે કામ સોંપે એ હંમેશા કરતા હોય છે પછી આતા ઉદયભાઈ કાનગડ કે જેઓ રાજકોટથી ચૂંટાયા છે અને કોર્પોરેશનમાં તેઓ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા હતા તેમની સાથે દર્શિતાબેન શાહ કે જે ડેપ્યુટી મેયરની ભૂમિકામાં હતા તેમને પણ ધારાસભ્યની ટિકિટ આપી અને રાજકોટ પર 8-8 બેઠકો પર જે પ્રકારે ભગવો લહેરાયો છે જીતનો વિશ્વાસ તો વ્યક્ત તેમણે આ પૂર્વે જ કર્યો હતો ગુજરાત તક સાથેની વાતચીતમાં પરંતુ આજે તેમને કાબૂનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જે પ્રકારે આદેશ આપવામાં આવશે તે પ્રકારે રાજકોટના કામો એ અમે કરતા આવ્યા છીએ અને જે પણ જરૂરી હશે તે કાર્યો પણ અમારા દ્વારા કરવામાં આવતા હશે તો અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર